શહેરના બિઝનેસ સેન્ટરમાં આજે બીજા દિવસે ફરી વખત મહાનગરપાલિકાની દબાણ હટાવો ટીમ દ્વારા તવાઈ ચલાવવામાં આવી હતી, જેના વિરોધમાં સંચાલકો ધરણા પર બેઠ્યા હતા. શહેરના ઘોઘા ગેટ ચોકમાં આવેલ બિઝનેસ સેન્ટરમાં ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા કેટલીક ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી હતી. આ મામલે ગઈકાલે ભારે હોબાળો મચ્યો હતો. એ હોબાળો હજુ શાંત થાય ત્યાં તો આજે સવારથી જ મહાનગરપાલિકાની ટીમ ફરી બિઝનેસ સેન્ટરમાં દબાણ હટાવવા માટે આવી પહોંચી હતી અને બીજી કેટલીક ગેરકાયદેસર દુકાનો પર તવાઈ ચલાવતા તેને પણ તોડી પાડવામાં આવી હતી. આ દરમિયાન બિઝનેસ સેન્ટરના સંચાલકોએ હોબાળો મચાવી અને બિલ્ડિંગનું પાર્કિંગ અને લિફ્ટ બંધ કરી દીધા હતા અને બિઝનેસ સેન્ટરના દુકાનદારો તથા ખરીદી કરવા આવતા ગ્રાહકોને પોતાના વાહનો બહાર મૂકવા ફરજ પડી હતી, જેના કારણે ઘોઘા ગેટ ચોકમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અધિકારી ગોધવાણીએ જણાવ્યું હતું કે સંચાલકો પાર્કિંગની અને બીજી યુટિલિટીની જગ્યાઓમાં ગેરકાયદેસર દુકાનો બનાવી અને ભાડે આપી દેતા હતા અને આ દુકાનો તોડવા આવેલી ટીમને ફરજમાં રૂકાવટ પણ પેદા કરતા હતા. ટાઉન પ્લાનિંગ વિભાગ મહાનગરપાલિકા ભાવનગર ગઈકાલે જે રીતે બિઝનેસ સેન્ટરમાં અમે શરૂઆત કરી હતી એવી રીતે જ અમે આજે પણ અહીંયા જે પાર્કિંગના પેસેજના જે દબાણો થયેલા છે ગેરકાયદેસર એ બધા હટાવવા માટે અત્યારે અમે અહીંયા કાર્યવાહી કરી રહ્યા છીએ, જેમાં પાર્કિંગમાં અને પેસેજમાં દબાણો ફક્ત ખાલી દબાણો નથી કરેલા પણ એમાં દુકાનો અને એવું બધું ઉપાર્જન કરવાની બધી અમુક વ્યક્તિઓ દ્વારા પેરવી કરવામાં આવેલ છે. આથી આ બધું અમે ખાલી કરાવીએ છીએ. હા, એ અમે અત્યારે એની બધી વસ્તુ જપ્ત કરી અને જમા લઈએ છીએ અને એનું એ અમે જોયું અને બધું પાર્કિંગમાંથી ખાલી કરાવીએ છીએ. પણ આમાં એવી પેરવી ચાલે છે કે અહીંયા નીચે કોઈ પાર્કિંગ ન કરે, બધા બહાર જ પાર્કિંગ કરે એવી પેરવી ચાલે છે. એ અમે અમને ફરજ પાડશું, કોઈ પણ વ્યક્તિને પાર્કિંગ કરવા માટે ના પાડી નથી શકાતી, અમે અમને ફરજ પાડીશું. હાલે એના માટે પણ અમે એવું વિચારીએ છીએ કે આ એક કોમ્પ્લેક્ષ નથી પણ ગામમાં ઘણા કોમ્પ્લેક્ષો છે જેમાં અમારે હજી ઘણી કાર્યવાહી કરવાની બાકી છે, એટલે એના માટે એક્શન પ્લાન બનાવશું. અમે વસ્તુ જપ્ત કરો છો તરત પાછી મળી જાય આસાનીથી સામાન્ય દંડથી. હાલે એના માટે પણ કંઈક અમે પોલિસી નક્કી કરવાનું વિચારી રહ્યા છીએ કે જેથી કરીને એને આસાનીથી વસ્તુ મળી જાય તો એ પ્રોત્સાહન મળે, એટલે એને પાછી ના મળે એવું અમે કરવા વિચારી રહ્યા છીએ.